હેલો ફ્રેન્ડ્સ, શું કરો છો? હા, ઘરનો કચરો વાળો છો? અરે વાહ, તમે તો ખૂબ સ્વચ્છ રાખતા લાગો છો. હવે તમને ખબર છે, તમારા ઘરે જે કચરો ભેગો થાય છે ને, એ કચરો લેવા કોણ આવે છે? હા, એક ગાડી આવે છે. આવે છે ને, તો એ ગાડી ઘણીવાર એક મ્યુઝિક વગાડે છે. તમને ખબર છે એ કયું મ્યુઝિક વગાડે છે? ગાઓ તો. અરે વાહ, તમને તો યાદ છે કયું ગીત? ચાલો હું પણ ગાઉં. ગાડી વાલા આયા હે કચરા નિકાલ, ગાડી વાળા આયા હે કચરા નિકાલ. વગાડે છે ને? મેં તો સાંભળ્યું છે. તમે સાંભળ્યું છે? જો નહીં સાંભળ્યું હોય તો એકવાર સ્પેશિયલ જઈને કહેજો કે એ ગીત વગાડે. તો સૌથી પહેલાં જ્યારે આ ગીત વાગ્યું ને, તો ત્યારે હસવું આવ્યું ને. પણ ધીરે ધીરે આપણને ખ્યાલ આવ્યો કે આ કચરાની ગાડી આવી ગઈ છે. તો આપણે ઝડપથી આપણા ઘરનો કચરો એ ગાડીવાળાને આપવા જઈએ છીએ. તો આપણા માટે આ એક ચેતવણી હતી કે તેઓ આપણને ચેતવણી આપે છે કે અમે આવી ગયા, કચરો આપી દો. તો ચાલો, પર્યાવરણમાં એવું જ એક પ્રકરણ છે, પ્રકરણ 16, સ્વચ્છતા આપણું કામ. હવે આપણે એમાં શું છે તેનો આપણે પરિચય લઈએ. તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે થોડા ચિત્રોનું અવલોકન કરીશું કે એ ચિત્રો આપણે ક્યાંક જોયા છે. તો ચાલો હું તમારી સમક્ષ એવા ચિત્રો રજૂ કરું છું અને એના પરથી આપણે થોડા પ્રશ્નો જોઈશું. તો ચાલો આપણે ચિત્રો જોઈએ. તો તમે અહીં ચિત્ર જોઈ શકો છો. જુઓ, આ સફાઈ કામદારો કઈ રીતે કામ કરી રહ્યા છે. ચાલો આપણે થોડા પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, શું તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? એટલે કે તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તમે ક્યારેક આવું દ્રશ્ય જોયું હોય તો એનો વિચાર કરજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે ક્યારેય સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? એટલે આપણે આવું દ્રશ્ય જોઈએ અને આપણને એવું થાય કે આ જુઓ કેટલા ગંદકીમાં કામ કરી રહ્યા છે, તેઓને ગંધ ન આવતી હશે, તો આવો વિચાર આપણે કરીએ છીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો હું મારી એક જવાબદારી કહું છું કે આવી આપણી આસપાસ આવી જગ્યા હોય ને, તો આપણે એને વારીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ. ત્યાર પછી આપણે આપણા ઘરનો કચરો કે એથવાડ હોય તો એને આપણે કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઘરના શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તેમાં પાણી રેડવું જોઈએ અને તેને પણ આપણે સ્વચ્છ રાખવા જોઈએ. તો આ પ્રમાણેની આપણી જવાબદારી આપણે જોઈશું તો આ સફાઈ કામદારોને પણ આ રીતે ગંદકીમાં કામ કરવું ન પડે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો? વિચારો, તમારે આનો વિચાર કરવાનો છે કે જો આ સફાઈ કામદારો જો આવી રીતે કામ ન કરે તો શું થાય? આપણે આપણા સોસાયટીમાં કચરો લેવા માટે આવે અને જો કોઈ વાર રજા હોય તો ત્યારે આપણી સોસાયટીની હાલત કેવી થઈ જાય? તો આનો વિચાર તમે કરજો. તો આપણે ચિત્રો જોયા અને એ ચિત્રોમાંથી આપણે ઘણા પ્રશ્નોની પણ વાત કરી. હવે આપણે શંકરભાઈ સાથે આપણી મુલાકાત ગોઠવવાની છે. શંકરભાઈ એક સફાઈ કામદાર છે, તેમની સાથે આપણે થોડા પ્રશ્નોત્તરી કરીશું. ચાલો તે પણ આપણે વિડીયો દ્વારા જોઈએ. શંકરભાઈ સાથે આપણે થોડી વાતો કરીએ અને તે કઈ રીતે આપણને પ્રશ્નોના જવાબ આપે છે અને આપણને તેમાંથી શું શીખવા મળે છે તે પણ આપણે જોઈએ. તો ચાલો આપણે શંકરભાઈ સાથે વાતો કરીએ. તો પ્રશ્ન પૂછ્યો છે, તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? ત્યારે શંકરભાઈ કહે છે, લગભગ 30 વર્ષથી.
જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછે છે, તમે આ કામ શા માટે કરો છો? ત્યારે શંકરભાઈ જવાબ આપે છે, આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે. ત્યાર પછી પ્રશ્ન પૂછે છે, તમારે કેટલા સંતાન છે? તો જવાબ આપે છે, મારે 2 દીકરા અને 1 દીકરી છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન પૂછે છે, શું તેઓ પણ સફાઈ કામ કરે છે? ત્યારે શંકરભાઈ કહે છે, ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન પૂછે છે, તો તેઓ શું કરે છે? ત્યારે શંકરભાઈ કહે છે, એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. ત્યાર પછી આગળ પૂછવામાં આવે છે, તમને આ કામ કરવાનું ગમે છે? ત્યારે શંકરભાઈ કહે છે, નથી ગમતું. ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય? ત્યારે ફરીથી પ્રશ્ન કરે છે, તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? ત્યારે શંકરભાઈ કહે છે, આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા માટે ધ્યાન રાખે તે જરૂરી છે. તો આપણે શંકરભાઈ સાથે ઘણા પ્રશ્નોની વાત કરી અને તેમના જવાબ પરથી આપણને લાગ્યું કે શંકરભાઈને પણ આવું ગમતું નથી. તો આપણે શંકરભાઈ સાથે પ્રશ્નોત્તરી કરી અને તેના પરથી પણ આપણને ઘણું બધું જાણવા મળ્યું કે શંકરભાઈના પિતા અવસાન પામ્યા હતા ત્યારથી તેઓ આ કામ કરે છે, તેમના બાળકો આ કામ કરવા તૈયાર નથી, તેઓમાં એક શિક્ષક છે અને એક ભણે છે. હવે શંકરભાઈ એવું પણ કહે છે કે આ જે ભણેલા ગણેલા લોકો છે ને, તેઓ જ આ કચરો ફેલાવે છે અને તેઓ જ આ રીતે ગંદકી ફેલાવે છે. જો આ ભણેલા લોકો થોડી સ્વચ્છતા બાબતે ધ્યાન આપે તો અમારું કામ ઓછું થઈ જાય. તો આ રીતે શંકરભાઈ પોતાની રજૂઆત કરે છે અને આપણને પણ એક વસ્તુ શીખવા મળ્યું કે આપણે ભણીએ છીએ અને આપણે પણ સ્વચ્છતાનું ધ્યાન રાખીશું તો આવા જે સફાઈ કામદારો હોય છે તેઓનું કામ પણ ઓછું થઈ જશે. તો આ રીતે આપણે શંકરભાઈનો અનુભવ કર્યો. હવે હું તમારી સમક્ષ એક ચિત્ર રજૂ કરું છું અને આ ચિત્રમાં ઘણા બધા વ્યવસાયો જોડાયેલા છે. આ વ્યવસાયો અલગ અલગ પ્રકારના છે. તે વ્યવસાયમાંથી તમારે કોઈ પણ 5 વ્યવસાય નક્કી કરવાના છે કે જે તમે કરવા માંગતા હો. તો આ ચિત્ર જુઓ. તો ચાલો હું તમને આ ચિત્રમાં અલગ અલગ વ્યવસાયો કઈ રીતે જોડાયેલા છે અને તે આપણને કઈ રીતે ઉપયોગી છે તેનો હું તમને પરિચય કરાવું. આપણે ચિત્ર જોઈએ. અરે વાહ, આ ચિત્ર તો કેટલું સરસ દેખાય છે. તમને કેવું લાગે છે? મને તો ખૂબ સરસ લાગે છે. ચાલો આ ચિત્ર આપણને શું કહે છે ને તે આપણે જોઈએ. તો હું મારો પહેલો પ્રશ્ન રજૂ કરું છું કે આ ચિત્ર જોઈને તમને એવું કહેવામાં આવે કે તમે આ ચિત્રમાંથી કોઈ પણ 5 વ્યવસાય નક્કી કરો કે જે તમે કરવા માંગતા હોય. જો હું મારી વાત કરું ને તો હું એક તો ચિત્રકાર બનવા માંગીશ, એક શિક્ષક બનવા માંગીશ. અને તમે જુઓ ચિત્રમાં કંઈક દૂધ કાઢે છે તો હું એ પણ કાર્ય કરવા માંગીશ. તો હું મારી રીતે કહું તો હું આટલા કામો કરવા તૈયાર છું. હવે તમે વિચારો કે તમને આ ચિત્રમાંથી કયા કયા કામ કરવાનું ગમે છે. તો એની યાદી તમારે પર્યાવરણની નોટબુકમાં બનાવવાની છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે. તો ચાલો આપણે 2-3 વ્યવસાય જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં આપણે જોઈએ, એક સ્ત્રી કચરો વાળી રહી છે, દેખાય છે ને? હા, તો વિચારો
કે આ સ્ત્રી કચરો વારે છે તો એ આપણને કઈ રીતે ઉપયોગી છે? હા, આપણા ગામની કે સોસાયટીની સાફ સફાઈ થઈ રહી છે તો એ રીતે આપણને ઉપયોગી છે. ત્યાર પછી આગળ વધીએ તો એક ટ્રાફિક પોલીસ ઊભો ઊભો કંઈક સૂચવી રહ્યો છે તો એ શું કહે છે? હા, કે આ તરફ વાહન જવા દો, થોભો, તો આવી ચેતવણી આપણને આપે છે તો એ આપણને કઈ રીતે ઉપયોગી થશે? હા, કે અકસ્માત થતાં રોકી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક કામ આપણને કોઈક ને કોઈક રીતે ઉપયોગી થશે જ. તો આ દરેક કામની ઉપયોગીતા પણ તમારે વિચારવાની છે અને કોઈ પણ 10 કામની ઉપયોગીતા વિશે તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે. તો તમને આ ચિત્ર કેવું લાગ્યું તો એની પણ તમારે નોંધ કરવાની છે. તો આપણે ચિત્ર ખૂબ જ સારી રીતે જોયું. તેમાંથી આપણને ઘણા વ્યવસાયકારો એવા હતા કે જે ભણેલા ગણેલા લોકો માટે હતા, અને ઘણા વ્યવસાયો એવા હતા કે જેમાં ભણતરની જરૂર નથી પણ અનુભવની જરૂર છે, બરાબર ને? હા, તો હવે આપણે બીજા થોડા મુદ્દાની વાત કરીએ. એવા કયા મુદ્દા છે તે આપણે જોઈએ. હવે એક મુદ્દો છે કે જો સાફ સફાઈ કોઈ જ ન કરે તો વિચારો શું થાય. અથવા આપણી શાળામાં, આપણા વર્ગખંડમાં ઘણા દિવસો સુધી સાફ સફાઈ થઈ ન હોય તો શું થાય? હા, ત્યાં મચ્છર પેદા થઈ શકે છે, ત્યાં માખીઓ આવી શકે છે, અને એવામાં આપણને બેસવાનું પણ ગમતું નથી. આ સિવાય તમે વિચારો કે તમારા અનુભવ પ્રમાણે કે જો એક અઠવાડિયા સુધી કચરો કોઈ સાફ ન કરે તો શું થાય? તમારા ઘરમાં જે ગાડી કચરો લેવા આવે છે એ એક અઠવાડિયા સુધી ન આવે તો કચરાનું શું કરશો તમે? તો આનો વિચાર તમે કરજો. હવે બીજો એક મુદ્દો છે કે કચરો સાફ કરવા માટે આપણને ઝાડુ, પીછીની જરૂર પડે, સુપરીની જરૂર પડે, બરાબર ને? પણ તમે કોઈક વાર એવું વિચાર્યું છે ઝાડુ પકડવાનું ન ગમતું હોય તો એ સિવાય આપણે એવું કંઈક યંત્ર બનાવીએ કે જેનાથી કચરો સાફ થઈ જાય? હા, તો એ આપણને કરવાનું પણ ગમે તો એવું એક ચિત્ર તમારા અનુભવ પ્રમાણે રજૂ કરવાનું છે. જો તમને ન સમજાય તો પર્યાવરણની ચોપડીમાં પાના નંબર 150 પર ઘણા ચિત્રો આપ્યા છે. એ પ્રમાણે તમે પણ એવું કોઈક ચિત્ર બનાવો કે જેમાં સાફ સફાઈ કરતું યંત્ર બતાવવામાં આવ્યું હોય. તો આ તમારે દોરવાનું છે પર્યાવરણની ટેક્સ્ટબુકમાં. તો આ રીતે તમારે એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા વિશે આપણે ઘણી બધી માહિતી લીધી અને આપણને પણ ખબર પડી ગઈ કે આપણે ગમે તેટલું ભણીએ પણ સ્વચ્છતા પર આપણે ધ્યાન આપવું જ જોઈએ. એવું નથી કે આપણું ઘર કે આપણી શાળા પૂરતું જ આપણે આ સાફ સફાઈનું ધ્યાન રાખીએ, પણ આપણે રસ્તા પર પણ સ્વચ્છતા જાળવી શકીએ છીએ. જેમ કે આપણે રસ્તા પરથી ચાલતા હોઈએ અને ત્યાં કંઈક કચરો પડ્યો હોય, કાગળ, તો એને ઉઠાવીને નજીકની ડસ્ટબિનમાં પણ આપણે તેને નાખી શકીએ છીએ. તો આવા કાર્ય આપણે પણ કરવા જોઈએ. એવું જરૂરી નથી કે આપણે ભણેલા છીએ તો એ કચરો ઉચકીશું તો આપણે નાના થઈ જશું. નહીં, આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. જો આપણે એ કરીશું તો જે સાફ સફાઈ કામદાર હોય છે તેઓનું કામ ઓછું થઈ જશે. તો આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો. હા, હું પણ માનું છું કે હા, આજ સુધી ભણેલા ગણેલામાં હું પણ આવી ગઈ. મને પણ કદાચ કોઈક જગ્યાએ ધ્યાન ન ગયું હોય, પણ હવેથી હું પણ ધ્યાન રાખીશ અને મારાથી આવી ભૂલ ન થાય એનું પણ હું ધ્યાન રાખીશ. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.